विद्यार्थी मित्रों पेपर सेट नंबर 3 अने प्रश्न नंबर 49 ग्राहक सुरक्षा में ग्राहक मंडलों की भूमिका स्पष्ट करो। अपनी समक्ष ग्राहक सुरक्षा की बात करिए तो आपने इन्हें कही थी कंज्यूमर प्रोटेक्शन। क्या ने क्या ग्राहकों साथे छेतरपिंडी ना बनावों वधी रहा है, कस्टमर नू अलग अलग प्रकार की भ्रष्ट रीत रस्मों थी शोषण थई रह्यु छे, त्यारे एने प्रोटेक्शन आपवुं, એનું રક્ષણ કરવું એ સૌથી મહત્વનો મુદ્દો બની જશે। એટલે આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શનની વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ ગ્રાહક સુરક્ષા કરવા માટે એમાં મહત્વની ભૂમિકા બજાવતું ગ્રાહક મંડળ, આપણે વાત કરવી છે કોની, ગ્રાહક મંડળોની, કે કસ્ટમરને કોઈ પણ પ્રકારે કસ્ટમરનું શોષણ થતું અટકાવવા માટે કામ કરતી એક સંસ્થા, એટલે આપણે જેને કહીએ છીએ ગ્રાહક મંડળો, ગ્રાહકો માટે કામ કરતા સંગઠનો, જેને ગ્રાહક મંડળ તરીકે ઓળખવામાં આવે છે। ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરો એવો આપણો પ્રશ્ન છે। અહીંયા 4 ગુણમાં પૂછાણો છે, આપણે 8 મુદ્દાઓ એની અંદર કરવાના થાય। સૌથી પહેલો મુદ્દો લઈએ તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને એક તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને પ્રોત્સાહન માટે, ખાસ કરીને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહકો મંડળ સ્થાપવામાં આવે છે। ગ્રાહક મંડળ એટલે બીજું કંઈ નથી, કેટલાક જાગૃત ગ્રાહકોએ ભેગા મળીને બનાવેલું એક સંગઠન જે સામાન્ય ગ્રાહકોના રક્ષણ માટે કામ કરશે। અજ્ઞાની, અબુદ્ધ અથવા તો નિરક્ષર એવા લોકોનું શોષણ થતું અટકે એ માટે આ એક સ્વૈચ્છિક સંગઠન હોય છે। ગ્રાહક મંડળો છે એ કોઈ ગવર્મેન્ટ નથી, એને એનજીઓ પણ કહી શકીએ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એને કોઈ સેલરી, કોઈ પગાર ચૂકવતું નથી, એ માત્ર સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે કામ કરે છે, એટલે એને ગ્રાહક મંડળ એવું નામ આપ્યું છે। આ છે એ બિન રાજકીય હોય છે અને બિન ધંધાકીય ધોરણે સ્વેચ્છાએ રચેલા હોય છે, પોતાની ઈચ્છાથી વ્યક્તિ એમાં જોડાતો હોય છે, એટલે એ સ્વૈચ્છિક છે, બરોબર, બિન રાજકીય હોય છે, બિન ધંધાકીય હોય છે। ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા માટે, અહીંયા ગ્રાહક જાગૃતિની ઝુંબેશ થાય છે એની અંદર એને શિક્ષણ આપવા માટે સેમિનાર, પરિસંવાદો, પરિષદો વગેરે યોજવામાં આવે છે। ગ્રાહક મંડળો લોકોને એકઠા કરે છે અને જે જે બાબતોમાં માર્કેટની અંદર, બજારની અંદર જ્યાં જ્યાં છેતરપિંડીઓ થાય છે, ચિત્રની અંદર આપ્યું છે, જિલ્લા ઉપભોક્તા આયોગ, ફોરમ, ન્યાયાલય, કોર્ટ, એટલે એના માટેની અલગ ગ્રાહક સુરક્ષાની કોર્ટ હોય છે। જાગો ગ્રાહક જાગો, જાગૃતિના ભાગરૂપે આ એક એવું સંગઠન છે જે બિન ધંધાકીય અને બિન રાજકીય છે, સાથે સાથે આ સંગઠન દ્વારા સેમિનાર્સ, પરિસંવાદો, પરિષદો યોજી અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેના કારણે ગ્રાહકોના અધિકારો, ફરજો અને શોષણમાંથી બચવાના કાયદાકીય જોગવાઈ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે। નંબર 4, જેની અંદર ગ્રાહક જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ આવા સામયિકો પ્રકાશિત કરે છે। યાદ રાખજો, સામયિકો પ્રકાશિત કરે છે જેથી કસ્ટમર સુધી માહિતી પહોંચતી રહે, ગ્રાહકોને માહિતી આપવા માટે એ સામયિકો બહાર પાડે છે દર મહિને અને એને વાંચીને લોકો જાગૃત થાય એ માટેનો એમનો સ્વૈચ્છિક પ્રયત્ન છે। ત્યાર પછી લઈએ તો ક્યાંક ને ક્યાંક આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ, કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરે છે। કોના દ્વારા? તો કે મંડળો અને ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનું કામ કરે છે ગ્રાહક મંડળો। ખરેખર આ એક સારી એનજીઓ પણ, આપણે એને એડ કરી દઈએ કેટલાક મુદ્દાઓ કે ભાઈ આ એક એનજીઓ તરીકે કામ કરે છે, ખાસ કરીને એક એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, અહીંયા વ્યક્તિ પોતાની જાતે જોડાતો હોય છે, સ્વૈચ્છિક હોય છે, આ બિન રાજકીય સંગઠન છે, એટલે એનજીઓની અંદર વ્યક્તિ પોતાની જાતે જોડાય છે। બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એનજીઓનો ઉલ્લેખ કરી દઈએ છીએ, અહીંયા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે કામ કરે છે અને ખરેખર એમના દ્વારા
જે પરિસંવાદો રચાય છે ને એની અંદર લોકો હાજરી આપે છે, જે સેમિનાર્સ થાય છે ને એની અંદર લોકો હાજરી આપે છે, અને ક્યાંક ને ક્યાંક બજારમાં ચાલતી ભ્રષ્ટ રીત રસમો, જે કંઈ અલગ અલગ ટેકનિકથી વેપારીઓ દ્વારા કસ્ટમરનું જે શોષણ થાય છે, કસ્ટમરની સાથે જે છેતરપિંડી થાય છે, ભેળસેળ દ્વારા વેચેલા માલથી જે છેતરપિંડીના બનાવો બને છે એ ઘટાડવા માટે ખરેખર એક અસરકારક અંગ તરીકે કામ કરે છે ગ્રાહક મંડળો. આમ તો ગ્રાહક સુરક્ષા માટેના ઉપાયો, તો એમાંનો એક ઉપાય છે ગ્રાહક મંડળો. આ સ્વૈચ્છિક ધોરણે રચાતા હોય છે. તમે પણ એક શિક્ષિત વ્યક્તિ તરીકે તમે પણ એનો હિસ્સો બની શકો છો, જેથી ભવિષ્યમાં કેટલાક લોકો જે નિરક્ષર છે, જે ઓછું જ્ઞાન ધરાવે છે અને જેમનું શોષણ થઈ રહ્યું છે, આ શોષણ અટકાવવામાં સૌથી વધુ મદદરૂપ થાય છે આપણા ગ્રાહક સુરક્ષા મંડળો. બરોબર, ફરીથી રિપીટ કરું, ગ્રાહકમાં જાગૃતિ લાવવા માટે, પ્રોત્સાહન આપવા માટે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ અલગ અલગ મંડળો સ્થાપવામાં આવે છે, જે એનજીઓ તરીકે કામ કરે છે. આ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે રચાયેલા સ્વૈચ્છિક સંગઠનો છે. ગ્રાહક જાગૃતિના ઝુંબેશ રૂપે, ગ્રાહક જાગૃતિ વધારવા માટેના ઝુંબેશ રૂપે સેમિનાર, પરિષદો, પરિસંવાદો અને વગેરે દ્વારા લોકો સુધી જાગૃતિ ફેલાવવાનું કામ કરતા સંગઠનો છે. ક્યાંક ને ક્યાંક ગ્રાહકના અધિકારો, ફરજો અને એમના શોષણમાંથી બચવાની જોગવાઈઓ માટેની વ્યવસ્થા કરે છે. અન્ય વસ્તુઓની વાત કરીએ તો કેટલાક પ્રકારના સામયિકો પણ બહાર પાડે છે. ગ્રાહક સુરક્ષા છે, ઇનસાઇટ છે, ધી કન્ઝ્યુમર છે, ગ્રાહક મંચ છે વગેરે પણ બહાર પાડવામાં આવે છે. એટલે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતું આ સ્વૈચ્છિક સંગઠન છે, આ એક એનજીઓ છે કે જે જાગો ગ્રાહક જાગો. મિત્રો, ગ્રાહક મંડળો છે તો ઘણી વખત ગામડાના અને પછાત વિસ્તારના જે ગ્રાહકો છે એમનું શોષણ થતું પણ અટકે છે. આમ તો 8 કે 10 મુદ્દાઓ લખવાના હોય, પણ આપણી પાસે 8-10 મુદ્દાઓથી પણ વધારે મટીરિયલ્સ થઈ ગયું છે. એક એક મુદ્દાઓને કીવર્ડ્સથી તમે બનાવી નાખો તો ગ્રાહક મંડળો વિશે તમે હજી ઘણું બધું લખી શકો છો. ભારતની અંદર આ પ્રકારના ગ્રાહક મંડળોની આવશ્યકતા વધુ છે, કારણ કે ભારતના ઘણા બધા લોકો નિરક્ષર છે, અજ્ઞાની છે, પૂરતું નોલેજ નથી ધરાવતા, એટલે એ બાબતે આપણે જાગૃત થવાની ખાસ જરૂર છે. અહીં સુધી રાખીએ, આના માટેના 8 મુદ્દાઓ આપણે ઇનપ ગણશું.